students whatever homework is given to you you have to submit it on the very next day between 8 a.m. to 1 pm to the given WhatsApp number and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission first number charge four, phone four number. વિક્રમે ભારત માટે કયા કયા સંશોધનો કર્યા તેમાં જવાબ આવશે વિક્રમે ભારત માટે રોકેટ બનાવવાનું શરૂ કર્યું તેમણે ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી બરાબર હવે પ્રશ્ન નંબર પાંચ વિક્રમને કયા કયા પુરસ્કારો મળ્યા હતા મતલબ વિક્રમ સારાભાઈ કોણ કોણ એવોર્ડ મિલે તે એમાં આવશે વિક્રમને ઈસવીસન ઓગણીસો છાસઠમાં પદ્મભૂષણ પુરસ્કાર અને ઈસવીસન ઓગણીસો બાસઠમાં ભટનાગર પુરસ્કાર મળ્યા છે આ ઉપરાંત આ મહાન વૈજ્ઞાનિકના વિજ્ઞાન સંશોધન કાર્યની કદર કરીને ભારત સરકારે તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો મતલબ વિક્રમભાઈ કોને કોણ કોણ એવોર્ડ મળે છે તો વિક્રમકો ઈસવીસન નાઇન્ટીન સિક્સટી સિક્સ મે પદ્મભૂષણ પુરસ્કાર ઓર ઈસવીસન નાઇન્ટીન સિક્સટી ટુ મેં ભટનાગર પુરસ્કાર મિલા થા इसके अलावा इस महान वैज्ञानिक ने जो विज्ञान में जो संशोधन यानी जो रिसर्च किया ना जिसने जो विज्ञान के क्षेत्र में जो काम किया उसकी कदर करके भारत सरकार ने उस इनको मरने के बाद मरने के बाद पद्म विभूषण पुरस्कार इनको दिया था बराबर अबे प्रश्न नंबर छः से सारा भाई मृत्यु केव रीते थी मतलब विक्रम सारा भाई की डेथ उनकी मृत्यु कैसे हुई તો આમાં જવાબ આવશે ઈસવીસન ત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ થુંબા ગયા હતા અચાનક જ નિદ્રામાં જ તેમનું બાવન વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું યાની ઈસવીસન ત્રીસ ડિસેમ્બર નાઇન્ટીન સેવન્ટી વન કે દિને એ થુંબા ગયે તે અચાનક એનંદ મે બાવન વર્ષની ઉંમરે એનકી મૃત્યુ હો ગઈ હતી એમને નિદ્રામાં જ એમનું બાવન વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું ખ્યાલ આવ્યો હવે પ્રશ્ન નંબર સાત સારાભાઈ ભારતીય અવકાશ જગતના પિતા તરીકે કેમ ઓળખાયા તો આનો જવાબ શું આવશે ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની તેમણે સ્થાપના કરી આ કેન્દ્ર માટે કેરળના ત્રિવેન્દ્રમ નજીક થુંબા નામનું સ્થળ પસંદ કરાયું હતું તેમણે આ સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળીને થુંબા કેન્દ્રને સંપૂર્ણ તૈયાર કર્યું એકવીસમી નવેમ્બર ઓગણીસો ત્રાણુંના રોજ ભારતનું પ્રથમ રોકેટ ઉડાવવામાં આવ્યું આમ તેઓ ભારતીય અવકાશ જગતના પિતા તરીકે ઓળખાયા હવે પ્રશ્ન નંબર આઠ છે વિક્રમ સારાભાઈએ કરેલી અવકાશ સિદ્ધિ વિશે જણાવો તો એમાં જવાબ આવશે વિક્રમ સારાભાઈના અધ્યક્ષપદ હેઠળ એકવીસમી નવેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ ભારતનું પ્રથમ રોકેટ ઉડાવવામાં આવ્યું ભારતમાં રોકેટ બનાવવાનું તેમણે શરૂ કર્યું યુએસની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ હતી તેમના પ્રયત્નોથી ઓગણીસો પંચોતેરમાં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને ભટ્ટને પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો પૃથ્વીના પેટાળમાં રહેલ ખનીજો અને મોસમની માહિતી આપણને કેવી રીતે મળે છે તેનો જવાબ છે અંતરિક્ષ વિજ્ઞાનના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલ ખણીજોની માહિતી અને મોસમની જાણકારી આપણને મળે છે અંતરિક્ષ વિજ્ઞાનના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજોની માહિતી અને મોસમની જાણકારી આપણને મળે છે એ રીતે બરાબર હવે એના પછી જે પ્રશ્ન નંબર દસ છે ને છેલ્લો પ્રશ્ન એ છે વિક્રમ સારાભાઈ વિશેની શૈક્ષણિક માહિતી આપો અને એટલે इम भर विषय ने अपने महिती अपना चाहिए विक्रम साराभाई के एजुकेशन के बारे में उनकी डिटेल देने की विक्रम सारा भाई विषय तो आमज शू हो विक्रम जयरे बाड़क था तारे तम प्राथमिक शिक्षण निष्णात शिक्षकों पास भी घरे मूँतुँ मतलब विक्रम सारा भाई जब बचपन में छोटे थे ना बच्चे तब उनको प्राइमरी एजुकेशन है ना घर पे ही उनको टीचरों के द्वारा मिला था ત્યારે એમને પ્રાઇમરી જો શિક્ષણ ના ઘરમાં જ એમના નિષ્ણાત શિક્ષકો દ્વારા એમને મળ્યું હતું પછી મુંબઈમાં બીએસસી થઈને ઉચ્ચ શિક્ષણ શિક્ષણ માટે કેમ્બ્રિજ ગયા પ્રકૃતિ વિજ્ઞાનનો અભ્યાસ કરો ઉસકે બાદ હું મુંબઈમાં બીએસસી કર ઉચ્ચ શિક્ષણ યાની હાયર એજ્યુકેશન કે લીઓ કેમ્બ્રિજ ગયા ઓ વિજ્ઞાન કા બી અભ્યાસ કર્યા હા તો એના પછી જે છે ને ચોથો પ્રશ્ન છે નીચેના વિધાનોમાં સાચા સામે રાઈટ અને ખોટા સામે રોંગની નિશાની કરો તેમાં પહેલો જે છે વિક્રમ સારાભાઈ નાનપણથી બધું ભૂલી જતા હતા વિક્રમ સારાભાઈ બચપઈ ભૂલ તો ભૂલ જાતે તો આમાં શું આવશે ખોટું રોંગ છે વિક્રમ સારાભાઈ નાનપણથી બધું ભૂલી જતા હતો એમાં ખોટું આવશે રોંગ બરાબર ભાઈ બીજો છે વિક્રમ સારાભાઈએ પ્રકૃતિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો વિક્રમ સારાભાઈએ પ્રકૃતિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો તો શું આવશે રાઈટ આવશે સાચું બરાબર ત્રીજો છે નાસાએ તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર નામ આપ્યું તો આમાં શું આવશે ખોટું આવશે રોંગ બરાબર પછી ચોથું ત્રીસ ડિસેમ્બર ઓગણીસસો એકોતેરના રોજ બાવન વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું તો આ શું આવશે આમાં રાઈટ આવશે સાચું ત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ પાંચ વર્ષથી એમનું મૃત્યુ થયું હતું રાઈટ પછી પાંચમો છે વડોદરામાં વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી તો આમાં શું આવશે ખોટું આવશે રોંગ કારણ કે એમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સામે અમદાવાદમાં કરી હતી અને આમાં વડોદરા આપ્યું છે ને વડોદરામાં વિક્રમ સારાભાઈ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સામે એટલે ખોટું છે બરાબર પછી છઠ્ઠો છે વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો તો આમાં શું આવશે સાચું આવશે રાઈટ બરાબર હવે એના પછી જે છે પાંચમો નંબર પ્રશ્ન નીચે આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો અહીં નીચે જો વર્ડ દે ગયા ઉપર સમકો સેન્ટેન્સ બનાને નીચે આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો ત્યાં પહેલો જે શબ્દ કયો છે ટેલિવિઝન તો ટેલિવિઝન કઈ રીતે વાક્ય બનશે ટેલિવિઝનમાં ન્યૂઝ ચેનલ પર બધી જ ન્યૂઝ આવે છે અને ટેલિવિઝનમાં જો ન્યૂઝ ચેનલ છે ને ઉમેર સબ સબ તરફ સારી ન્યૂઝ આતી હતી ટેલિવિઝનમાં ન્યૂઝ ચેનલ પર બધી જ ન્યૂઝ આવે છે બરાબર બીજો છે પુરસ્કાર તો પુરસ્કાર એટલે એમાં કઈ રીતે બનશે વિક્રમ સારાભાઈને ઓગણીસો બાસઠમાં ભટ્ટનાગર પુરસ્કાર મળ્યો વિક્રમ સારાભાઈ કો નાઇન્ટીન સિક્સટી ટુ મેં ભટનાગર પુરસ્કાર મિલા બરાબર પછી ત્રીજો છે આ ગાડી તો એમાં છે વિક્રમ સારાભાઈએ નાનપણમાં બનાવેલી આગ ગાડી અમદાવાદ કોમ્યુનિટી સેન્ટરમાં રાખવામાં આવી છે मतलब विक्रम साराभा ने जो बचपन में जो आग गाड़ी बनाई थी ना उसको अहमदाबाद कम्युनिटी सेंटर में रखा गया है एना पीछे चार नंबर जो है रॉकेट तो शू आक्य बन सर एकवीसमी नवेम्बर ओगनीस सौ त्रेसठना रोज भारत में प्रथम रॉकेट उड़ा एक नवेम्बर ट्वेंटी फर्स्ट नवेम्बर नाइंटीन सिक्सटी थ्री के दिन भारत का पहला रॉकेट उड़ाया गया था बराबर भाई पाँचमो नंबर है आज्ञा पालन તો આમાં વાક્ય બનશે શાળામાં બાળકો શિક્ષકોની આજ્ઞાનું પાલન કરે છે શાળામાં બાળકો શિક્ષકોની આજ્ઞાનું પાલન કરે છે બરાબર એના ભાઈ છઠ્ઠો જે છે છેલ્લો સિક્સ નંબર ઉપગ્રહ તો આમાં કઈ રીતે વાક્ય બનશે ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો છે ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો છે બરાબર હવે એના પછી જે છે પ્રશ્ન નંબર છ વિક્રમ સારાભાઈ વિશે પાંચ વાક્યો લખો અને વિક્રમ સારાભાઈ કે બારકો પાંચ સેન્ટેન્સ લખને આપણે જેમ ટૂંક નોટ લખીએ છીએ ને એ રીતે આમ શોર્ટ નોટ નહીં લીધતે એ સ્તરસે તો વિક્રમ સારાભાઈ વિશે પાંચ વાક્યો લખો તો હવે આમાં આપણે કઈ રીતે લખવાનું છે આપણે એ રીતે લખશું ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો ઓગણીસના રોજ અમદાવાદમાં થયો હતો તેમની સ્મરણ શક્તિ નાનપણથી જ ખૂબ ગજબની હતી વિક્રમને ભાષાઓ ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાન હતું વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો વિક્રમ સારાભાઈ મુંબઈમાં બીએસસી થઈને ઉચ્ચ શિક્ષણ માટે કેમ્બ્રિજ ગયા તેઓ પરમાણુ શક્તિના શાંતિમય ઉપયોગમાં માનતા હતા ભારત સરકારે વિક્રમભાઈને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે એટલે આ પાંચ વાક્યો થયા અમે ખ્યાલ હોય તમે કહી દે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસસો ઓગણીસના રોજ થયો હતો વિક્રમ સારાભાઈ કા જન્મ બાર ઓગસ્ટ ઓગણીસસો ઓગણીસ કે દિન અમદાવાદને હોવા હતા તેમની સ્મરણ શક્તિ નાનપણથી જ ખૂબ ગજબની હતી ઊનકી જો યાદશક્તિ હતી ના કો મેમોરી પાર બોલતે

તેઓ પરમાણુ શક્તિના શાંતિમય ઉપયોગમાં માનતા હતા વો પરમાણુ શક્તિ યાની એટ્રોમિક એનર્જી બોલ થઈ ના શાંતિમય ઉપયોગમાં માનતે થઈ ભારત સરકારે વિક્રમભાઈને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો ભારત સરકારને મરણે કે બાદ પદ્મ વિભૂષણ પુરસ્કાર દીયા વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે વિક્રમ સારાભાઈ કો ભારતીય અવકાશ જગત કે પિતા કે રૂપમાં વહેચાણા જાતા હું એ જાણ જતા ખ્યાલ આવ્યો હવે પ્રશ્ન નંબર સાત છે શબ્દાર્થ લખો એ શબ્દાર્થ એટલે વર્ડ મિનિંગ જો આપણે આગળ શીખી ગયા ને શબ્દાર્થ એ અહીંયા જે ચાર શબ્દાર્થો છે એના આપણે અર્થ લખવાના છે તેમાં પહેલો છે પરિશ્રમ તો પરિશ્રમનો અર્થ શું થશે મહેનત પરિશ્રમ એટલે મહેનત બીજો છે અંતરિક્ષ તો અંતરિક્ષનો અર્થ શું થશે આકાશ બરાબર પછી ત્રીજો છે નિશ્ચય તો નિશ્ચયનો અર્થ શું થશે સંકલ્પ નિશ્ચય એટલે સંકલ્પ નિશ્ચય કરવો સંકલ્પ કરવો એવો પછી ચોથો છે જાણકારી તો જાણકારીનો અર્થ શું થશે માહિતી ઇન્ફોર્મેશન તો જાણકારી એટલે માહિતી હવે વિદ્યાર્થીઓ આઠમો જે પ્રશ્ન વિરોધી શબ્દ લખો વિરોધી શબ્દ આની અપોઝિટ વર્ડ લિખની કાય તો આમાં જે ચાર વિરોધી શબ્દો આપ્યા છે ચાર જે શબ્દો આપે એને આપણે વિરોધી લખવાના છે તો પહેલો જે છે સુપુત્ર તો સુપુત્રનો વિરોધી શું થશે કુપુત્ર સુપુત્ર સુપુત્ર એટલે સારો પુત્ર કુપુત્ર એટલે ખરાબ પુત્ર તો સુપુત્રનો વિરોધી શું થશે કુપુત્ર બરાબર પછી છે જ્ઞાન જ્ઞાન તો જ્ઞાનનો વિરોધી શું થશે અજ્ઞાન જ્ઞાનનું અજ્ઞાન બરાબર અજ્ઞાન પછી ત્રીજો છે નિયમિતતા તો નિયમિતતાનો વિરોધી શું થશે અનિયમિતતા બરાબર પછી છે આજે તો આજેનો વિરોધી શું થશે કાલે બરાબર હવે એના પછી જે નવમો નંબર જે છે ને જોડણી સુધારો એટલે જે સબ છે ને આપણે સાચી રીતે લખવાનો છે જોડણી માત્રાની મિસ્ટેક હોય એ રીતે આપણે સુધારી લખવાનો છે તો પહેલો છે ટેલિવિઝન તો આમાં જો ટેલિવિઝન કઈ રીતે લખે છે એમાં લી જે છે ને મોટી લી છે એમાં નાની લી કરવાની છે એટલે એ એ રીતે પાછળની માત્રા આવશે અને વી બી હે નાની વી કરવાની છે તે રીતે થશે ટેલિવિઝન મોટી વી છે ને મોટી લી છે નાની લી અને મો નાની વી આગળથી જે છે ને પાછળ જતી રહેશે એ રીતે એમાં થશે ટેલિવિઝન પછી જે સિદ્ધિ તો આમાં બી જો મોટી એની માત્રા છે સીમાં આવી અને ધીમાં આવે તો એમાં નાનીની આ માત્રા આવી જશે સી બી નાની અને ધી બી નાની તો સિદ્ધિ બરાબર પછી જે કોમ્યુનિકેશન તો આમાં કોમ્યુ છે ને તો મામાં અડધો આવશે અને ની જે છે ને એ નાની થશે એટલે પાછળની કોમ્યુનિકેશન એ રીતે થશે બરાબર પછી જે વૈજ્ઞાનિક તો જે વે એ છે ને એમાં ડબલ એની માત્રા આવશે વૈજ્ઞાનિક અને ની જે છે ને નાનીની થઈ જશે નાની એની માત્રા આવશે એ જે મોટીની વાત નાની એની માત્રા થશે વૈજ્ઞાનિક બરાબર પાછળ પછી છે લોન્ચિંગ લોન્ચિંગ તો એમાં શું છે ચી જે છે ને મોટી ચી થશે લોન્ચિંગ અને ચી ઉપર ને મિંદી બિંદી આવશે આપણે ડોટ્સ આવશે લોન્ચિંગ મોટી ચી બરાબર પછી છેલ્લું છે ફિઝિકલ તો ફિઝિકલમાં શું છે જે ફી છે ને એ નાની છે એમાં મોટી ફી ફી આવશે મોટી એની માત્રા આવશે ફિજિકલ મોટી એની માત્રા આવશે ફિઝિકલ બરાબર એ ત્યાં જોડી સુધારો તમારે કરવાનો છે